રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સામ્યવાદી પક્ષ દ્વારા હાલમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસમાં જે ભાવ વધારો થયેલો છે એ ભાવ વધારો પાછો ખેંચવા ઉપલેટા મુકામે સામ્યવાદી પક્ષ દ્વારા સરકારને મામલતદાર દ્વારા આવેદન પત્ર આપીને પેટ્રોલ ડીઝલમાં કેટલાક સમયથી રોજ ભાવ વધતો જાય છે, જે મોંઘવારી ફેલાવી રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર પણ ઠપ છે, ત્યારે પેટ્રોલ ડીઝલમાં ભાવમાં વધારો કરવાથી આમ જનતા પર વધુ આર્થિક ભાર વધી રહ્યો છે. રાંધણ ગેસ પર પણ ભાવ વધારાથી બાકાત નથી. ધીમે ધીમે સરકારે તેની સબસિડી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. તાજેતરમાં જ આ રાંધણ ગેસ ઉપર 2 વખત ભાવ વધારો આવ્યો છે, તેથી ગૃહિણીઓ પણ ખૂબ જ નારાજ છે. ટૂંકા બજેટમાં મહિલાઓને ઘર ચલાવવાનું હોય છે, તેથી રાંધણ ગેસનો ભાવ વધારો યોગ્ય નથી. એવા સમયમાં વધી રહ્યા છે કે મૂડીવાદીઓને પાર્ટી રાહતનો ગરીબ મધ્યમ વર્ગ ઉપર નાખવાથી નીતિ બદલવી પડશે. ગરીબ મધ્યમ વર્ગને રાહત આપવા પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી મહિલા સામ્યવાદી પક્ષ કરે છે. આ અનુસંધાને આજરોજ ઉપલેટા મામલતદારશ્રીને સામ્યવાદી પક્ષ, માર્ક્સવાદી પક્ષના આગેવાનો અને ઉપલેટા ગરીબ અને મધ્યમ વર્ગની જનતા દ્વારા વિરોધ કરીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર સરફરાઝ કોડી, ઉપલેટા. મારું નામ ભાવનાબેન ચૌહાણ છે. અમે આજે આ પેટ્રોલ ડીઝલના જે ભાવ અને ગેસનો જે ભાવ વધારો છે એનો આજ વિરોધ કરવા આવ્યા છીએ. 800 રૂપિયા સરકાર, ભાજપ સરકારે જે આ બાટલાનો ભાવ કર્યો છે, અમે ગરીબ માણસો બધા મધ્યમ વર્ગના જ માણસો છીએ, અમે તો અમારા કેમ પોસાય. જ્યારે ઉજ્જવલાનો બાટલો સરકારે 100 જ રૂપિયામાં આપ્યો, આજ એ જ બાટલો અમારે 800 રૂપિયામાં લેવો પડે છે. તો સરકાર ક્યાં હદે જઈ રહી છે અને શું કરવા માંગે છે? ગરીબ માણસો જે બિચારા રાંધીને એક તકનું પૂરું કરી અને ખાય તો એને 800 રૂપિયાના બાટલા લેવા પડે. કેરોસીન બંધ કરી દીધું, લાકડા બર્તન કે મળતા નથી, તો શું કરે ગરીબ માણસ? એને ઘરનું પૂરું કરે કે 800 રૂપિયાના બાટલા લે? તો અમે આજ સખત વિરોધ કરીએ છીએ બધાએ કે આ સરકારની જે નીતિ છે એ જલ્દી જલ્દી બંધ કરે અને બાટલાનો જે ભાવ છે એ ઓછો કરે. બસ એટલું જ મારે કહેવું છે. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ મંત્રી વિનુભાઈ ઘેરવડા આજરોજ મામલતદાર કચેરીને પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા સામેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકારશ્રી તરફથી છેલ્લા 15 દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. આ ભાવ વધારાથી ગરીબ મજૂર વર્ગ, સામાન્ય મધ્યમ વર્ગને જબરજસ્ત અસર પહોંચી છે. આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સરકારની એક્સાઇઝ ડ્યુટી અને સબસિડી સાવ કાપી નાખવામાં આવેલ છે અને એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરી રાજ્ય સરકારનો ટેક્સ અને કેન્દ્ર સરકારનો ટેક્સ બંને મળીને 62 રૂપિયા થાય છે. જો એ ધારે તો આ ટેક્સમાં ઓછો કરી ને લોકોને રાહત આપી એમ શકે એમ છે. પણ સરકારનો આ દૂધની ગાય છે. સરકાર આ પેટ્રોલ ને ડીઝલના વધારા સામે પોતાની તેજુરી ભરી ને ચૂંટણી માટે ખર્ચ કરે છે, ધારાસભ્યોને ખરીદવા માટે ખર્ચ કરે છે. આ તમામ ખર્ચાઓ બધા પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાંથી તેમના નીકળે છે. તો આ ભાવ વધારા સામે લોકોનો જબરો આક્રોશ છે. આ સરકાર ફક્ત ચૂંટણીમાં જ રસ છે અને ચૂંટણી આવે ત્યારે તમામ કાર્યવાહી કરે છે. એને ચૂંટણી પૂરતું જ કામ છે. જનતાની કઈ સ્થિતિ છે, જનતા ક્યાં રસ્તે છે અત્યારે, જનતા કેવી કફોડી હાલતમાં છે તેની આ સરકારે જરાય પણ પડી નથી. તો એક બાજુથી એમ કહે છે કે આત્મનિર્ભર બનો. આત્મનિર્ભરમાં એવું છે, આજે જ છાપામાં છે ચાઇનાને 45 કંપનીનો ઓર્ડર દીધો. એક પછી ચાઇના કંપનીનો બહિષ્કાર કરવાનું કહે છે, બીજી બાજુથી સરકાર પોતે જ ચાઇના કંપનીને ઓર્ડર આપે છે. તો આમાં આત્મનિર્ભરની વાત ક્યાં રહી છે? આ સરકાર 2 મોઢાની બંબઈ જેવી વાતો કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે, લોકોને આત્મનિર્ભરની વાત કરે છે ને પોતે સરકાર કંપનીને લાલ જાજમ પાસીને ભારતમાં આવવાનું કરે છે. આ લોકોએ સમજવું જોઈએ. આ નીતિને, સરકારની નીતિને લોકોએ સમજવી જોઈએ અને જાગૃત થવું જોઈએ. જો જાગૃત થશે તો આ સરકારની સામે આપણે પડકારથી આંદોલન કરશું અને જીત મેળવશું.